હેલો નમસ્તે મિત્રો ફરીથી એક નવા વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો હવે એક આજની અપડેટ છે અને એ અપડેટ છે શિક્ષણ નિયમકશ્રીની કચેરી દ્વારા ગાંધીનગર એના દ્વારા એક અપડેટ છે તો એના વિશે જોઈએ એમાં મિત્રો હવે દીઠ માનદ વેતનથી શિક્ષણ કાર્ય કરાવવા માટે પ્રવાસી શિક્ષકોની નિમણૂક કરવાની મંજૂરી બાબત તો મિત્રો હવે પ્રવાસી શિક્ષકોની નિમણૂક કરવા અંગે મંજૂરી આપવામાં આવે છે એવો એક આજે પરિપત્ર થયેલો છે અને તમે જોઈ શકો છો તાસદીઠ માનદ વેતનથી શિક્ષણ કાર્ય કરાવવા માટે પ્રવાસી શિક્ષકોની નિમણૂક આ વિવિધ ઠરાવ અંગેના પરિપત્રો છે એમાં અને બીજું કે આજે પ્રવાસી શિક્ષકોની છે એ ભરતી પ્રક્રિયા છે ને ટૂંક જ સમયમાં શરૂ થવા જઈ રહી છે અને એ ભરતી પ્રક્રિયા આગામી એક માર્ચ એક માર્ચ બે હજાર બાવીસથી કરીને એકત્રીસ ત્રણ બે હજાર બાવીસ સુધી ચાલુ રહે છે આ પ્રવાસી શિક્ષકોની નિમણૂક પ્રક્રિયા અને એ પ્રક્રિયા છે જે તે જિલ્લા અધિકારીએ કરવાની રહેશે આજે પ્રવાસી શિક્ષકોની નિમણૂકની પ્રક્રિયા તો મિત્રો જે કંઈ પણ જે વિદ્યાર્થીઓ આ જે ઉમેદવારો હોય કે જેમણે પીટીસી કરેલું હોય બી બીએડ કરેલું હોય તો એ મિત્રો જે છે તો એ આના માટે એપ્લાય કરી શકે છે મિત્રો ધોરણ એકથી પાંચ અને છથી આઠની જે ખાલી જગ્યાઓ પર જે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો હોય તો તે અરજી કરી શકે છે એમાં જે બી એડ પીટીસી કરેલા ઉમેદવારોની પસંદગી આમાં મળી શકે છે આ પ્રવાસી શિક્ષક તરીકે તો જે કોઈ પણ જે બેરોજગાર મિત્રો હોય તો એ લોકોને આમાં લાભ મળી શકે છે અને એનું વેતન ભથવું જોઈએ તો શું છે અને મહત્ત્વની સૂચનાઓ છે તમે મિત્રો આ વિડીયોને સ્ટોપ કરી અને તમે વાંચી શકો છો હું ધીમે ધીમે આગળ ખેંચી લઉં છું કે જેને જે વેતન ભથ્થું જે મળવા પાત્ર છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો તાસ દીઠ એટલે તાસ દીઠ પાંચસો દસ રૂપિયા અને મહત્તમ જે વેતનની મર્યાદા છે એ સાડા દસ હજારથી વધવી ન જોઈએ એટલે કે દસ હજાર પાંચસોથી વધે નહીં એ મુજબ પ્રવાસી શિક્ષકોને માનદ વેતન ચૂકવવાનું રહેશે એ પ્રમાણે અહીંયા જણાવવામાં આવેલું છે અને પ્રાથમિક શાળાઓમાં બાળકોનું શિક્ષણ કાર્ય ચાલુ હોય તેટલા દિવસ પૂરતા જ પ્રવાસી શિક્ષકને કામગીરી કરાવવાની રહેશે અને તે કામગીરીના દિવસો પૂરતો જ પગાર ચૂકવવાનો રહેશે અને આ જે પગાર જે છે એ આરટીજીએસ મારફતે જ ચૂકવવાનો રહેશે એટલે કે જે આરટીજીએસ મારફત ટ્રાન્સફર કરવાનો રહેશે જે પ્રવાસી શિક્ષકના ખાતામાં તો મિત્રો આ એક નવી અપડેટ છે આજે કે જે પ્રવાસી શિક્ષકની નિમણૂકને મંજૂરી આપવામાં આવી છે અને અંદાજે દસ હજાર જેટલા પ્રવાસી શિક્ષકોની ભરતી પ્રક્રિયા કરવામાં આવશે તે પ્રકારની એક આજે જાહેરાત જોવા મળે છે તો મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં ઓકે